ગુજરાતના દરિયા વિસ્તારમાં પાકિસ્તાનની નાપાક હરકતો પર એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. અરબી સમુદ્રમાં પકડાયેલા 280 કરોડના ડ્રગ્સ મામલે વધુ 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. એટીએસને સફળતા મળી છે. એટીએસની ટીમે બાતમીના આધારે દિલ્હીમાં દરોડા પાડતા 4 આરોપીઓને ઝડપી પડાયા છે અને તેમની પાસેથી 1 કિલો હેરોઇન પણ ઝડપાયું છે. એટીએસની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા અનેક ખુલાસા થયા છે અને તરત જ તપાસનો ધમધમાટ ચલાવી મુઝફ્ફરપુરમાં દરોડા પાડી હૈદર નામના વ્યક્તિના ગોડાઉનમાંથી 35 કિલો હેરોઇન જપ્ત કરી 2 આરોપીઓની એટીએસએ ધરપકડ કરી છે. હાલ એટીએસએ પાકિસ્તાનથી ચાલતા નશાના આ કાળા કારોબારને લઈ સઘન તપાસ હાથ ધરી છે. એટીએસની ટીમ આ કારોબાર સાથે કોઈ આતંકવાદી સંગઠન સંકળાયેલું છે કે નહીં તે દિશામાં પણ કામગીરી કરી રહ્યું છે. અગાઉ પકડાયેલા 9 આરોપીઓના એટીએસએ રિમાન્ડ મેળવી લીધા છે. છપ્પન કિલોનું સીઝર થયેલું, એના અનુસંધાને 9 પાકિસ્તાની આરોપીઓ પકડાયેલા. તે પૈકી એક આરોપીને ગોળી વાગવાથી હાલમાં સારવાર હોસ્પિટલમાં લઈ રહ્યો છે. બાકીના 8 આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવામાં આવેલા છે. ટીએસની ટીમ તથા એનસીબીની ટીમે ફર્ધર દિલ્હીની નજીકથી 4 આરોપી પકડવામાં આવેલા, જેમાં તે લોકોની જે કબજાનું વાહન હતું એમાંથી 1 કિલો હેરોઇન મળી આવેલું. મુઝફ્ફરપુર ખાતે ગોડાઉનમાં રેડ કરતા હૈદર રાઝી નામના આરોપીના ગોડાઉનમાંથી 35 કિલો હેરોઇન મળી આવ્યું. એ અંગેની કાર્યવાહી ત્યાં હાલમાં ચાલુ છે. એનસીબીની ટીમ તે પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી અને એની કાર્યવાહી ચાલુ છે. 4 આરોપી જે પકડાયેલા એમાં હૈદર રાજી, ઇમરાન અમીર, અબ્દુલ અફઘાની અને અવતારસિંહ, તે પૈકીના 2 આરોપીઓને અહીંયા લાવી એમની ધરપકડ કરી અમાનુર અબ્દુલ્લા તથા અવતારસિંહની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલુ છે. વધુમાં આ જે આખું નેટવર્ક છે જે પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહ્યું છે, એ આખા નેટવર્કની અંદર કઈ કઈ વ્યક્તિઓ ઇન્ટરનેશનલ રેકેટ છે, કોણ કોણ વ્યક્તિઓ આમાં સામેલ છે, એ અંગેની તપાસ કરવાના મુદ્દા હતા. વધુમાં જે કંઈ નાર્કોટિક્સની અંદર જે કંઈ નાણાં ઊભા થવાના હતા એ ટેરર ફંડિંગમાં હતા કે કેમ, અથવા તો ટેરર ફંડિંગમાં યુઝ થવાના હતા, આના સાથે કોઈ ટેરરિસ્ટ ગ્રુપ એક્ટિવ હતું કે કેમ, એ બે બાબતના અલગ અલગ મુદ્દાઓના આધારે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.